સ્વાગત છે મિત્રો આપણી સહિયા યુટ્યુબ ચેનલ ટુડે ન્યૂઝમાં. તો મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમે મિત્રો અહીં જોઈ શકો છો શિક્ષણ યોગ્યતા કસોટી 2 ની પરીક્ષાઓની તારીખ બદલવા રજૂઆત. અવારનવાર ઘણા ટાઈમથી ટેટ 2 ની પરીક્ષાની તારીખ બદલવા માટે ઘણીવાર રજૂઆત કરવામાં આવતી હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે ઇતિહાબુલ મુસ્લિમીન એ હિંદ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિડોર અને શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને પત્ર પાઠવી અનુરોધ કરાયો છે કે ગુજરાત રાજ્ય બોર્ડની ગાંધીનગર ખાતેની જે 23/4 રવિવારના રોજ અહીં પરીક્ષા લેવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ગુજરાતભરથી આ પરીક્ષા માટે અંદાજિત 2,76,411 જેટલી પરીક્ષાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે, જેમાં ગુજરાતભરમાંથી મુસ્લિમ સમાજના અંદાજે 40,000 થી 45,000 વિદ્યાર્થીઓ સંભવિત ભાગ લેશે. તારીખ 23/4/2023 રોજ સંભવિત રમજાન, ઈદ અને જે મુસ્લિમ સમાજોનો સૌથી મોટા મહત્વના પર્વ છે, ઈદના દિવસે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરવાની સાથે તમામ સગા સંબંધીઓ મિત્રો સાથે પરિવાર પર્વ ઈદની ઉજવણી કરવાની હોય છે. જે તારીખ પરીક્ષા લેવાનું આયોજન હોય મુસ્લિમ પરીક્ષાર્થીઓને પવિત્ર તહેવારના દિવસે પરીક્ષામાં બેસવું મુશ્કેલી હોય, પરીક્ષાના સમયમાં 1 અઠવાડિયા જેટલો ફેરફાર કરી નવી તારીખ જાહેર કરવા સંસ્થા દ્વારા આવેદન કરવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કે ઈદ અને રમઝાનના કારણે ઉમેદવારો દ્વારા આવેદન અને રજૂઆત કરવામાં આવ્યું છે કે ટેટ જે કસોટી છે શિક્ષણ યોગ્યતા કસોટી 2 તે તારીખ બદલવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. મિત્રો મળીએ નવા વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, બને એટલું વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો સપોર્ટ કરવા માંગતા હોય તો વિડીયો સંપૂર્ણ જોતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં.